પણ સર્જાતા હોય છે, ત્યારે શિવરંજની વિસ્તાર કે જ્યાં બ્રિજની નજીક અનેક વખત વરસાદી પાણી ભરાય જોઈ શકાય છે કે વાહન ચાલક ભરાયેલા પાણી વચ્ચે રસ્તા પર ખાડો હોવાને કારણે તેનું ધ્યાન ન ગયું અને આખરે વાહન ચાલક ત્યાં ફસરાઈ પડ્યો. તંત્રની આ બેદરકારીના કારણે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે અને અનેક વાહન ચાલકોને અહીં ભોગાવવું પડતું હોય છે. અહીં એક આરસીસી પેનલ પણ છે, પરંતુ અહીં વરસાદી પાણી ભરાવાને કારણે રસ્તા અને પેનલ વચ્ચેનું જે તફાવત છે તે ધ્યાને નથી આવતો અને એટલા માટે વાહન ચાલકો અહીં ફસરાઈ પડતા હોય છે, અનેક અકસ્માતો સર્જાતા હોય છે. તસવીરોમાં જોઈ શકાય છે કે એક બાદ એક વાહન ચાલકો અહીં અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અમારા સંવાદદાતા જિગ્નેશ પણ ત્યાં ઉપસ્થિત છે અને તેમના દ્વારા પણ ત્યાં જે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો તેમને અત્યારે તેઓ મદદ પણ કરી રહ્યા છે. એક બાદ એક વાહન ચાલકો અહીં ભરાયેલા પાણી વચ્ચે અટવાઈ પડ્યા છે. પિનાક શુક્લ પણ અમારી સાથે જોડાયેલા છે. જી પિનાક, શું અપડેટ? દીપાલી, મેં જે પ્રકારે કીધું, છેલ્લા બે કલાક કરતા વધારે સમયથી સતત જે વરસાદ પડી રહ્યો છે તે અમદાવાદના પૂર્વ વિસ્તાર, ઉત્તર અને દક્ષિણ આ ત્રણ વિસ્તારની અંદર સતત વરસાદના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સમસ્યા છે જૂની એ પણ સામે આવી છે. હું ખાસ જીવરાજ પાર્ક વિસ્તારના તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જ્યાં થોડાક જ વરસાદની અંદર નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. જે સામેનો જે ભાગ છે ત્યાં ઘરમાં પાણી ભરાયા છે, તો દુકાનના જે ઓટલો છે ત્યાં સુધી પાણી આવી ગયા છે. જે વ્હીકલ છે એ વ્હીકલ પણ પાણીની અંદર ડૂબેલા હોય એ પ્રકારના દેખાઈ રહ્યા છે. થોડોક બીજો વિસ્તાર હું આપણે પેન કરીને બતાડી રહ્યો છું કે છેક મેઇન રોડ જે છે, મેટ્રો લાઇનનું જે કામકાજ ચાલી રહ્યું છે ત્યાંથી છેક મેઇન વિસ્તાર છે ત્યાં સુધી પાણી ભરાઈ ગયા છે. સતત વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે છેલ્લી 5 દિવસ માટેની જે આગાહી માટેની વાત કરવામાં આવી હતી એ જ પ્રકારે બિલકુલ જે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે વિવિધ વિસ્તારમાં અને તેના કારણે અલગ અલગ જે વિસ્તારો છે એ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને એના કારણે અત્યારે જે જનજીવન છે એ જનજીવન બિલકુલ અસ્ત વ્યસ્ત હોય એવી સ્થિતિમાં છે. જે પિનાક, ચોક્કસ અત્યારે હાલ જે તસવીરો અમે આપને એક બાદ એક બતાવી રહ્યા છીએ, અમારા સંવાદદાતાઓ અમદાવાદના અત્યારે અલગ અલગ વિસ્તારોમાં છે અને અમદાવાદીઓને ભારે વરસાદ વચ્ચે તંત્રની બેદરકારીના કારણે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, અમદાવાદની શું સ્થિતિ છે તેના તમામ અહેવાલ અત્યારે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના શિવરંજની વિસ્તાર કે જ્યાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયું છે, 1 થી 1.5 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન ચાલકોને ખાસ કરીને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર અનેક ખાડાઓ છે અને જે રસ્તાનું કામ થતું હોય છે તેની યોગ્યતા અને ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો ઉઠેલા છે અને તેનું સમારકામ સમયસર ન થતા આખરે ભારે વરસાદ વચ્ચે ખાડાનું ધ્યાન નથી રહેતું અને તેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવો પડે છે. તંત્રની બેદરકારીની અત્યારે જે દશા વાહન ચાલકોની જોવા મળી રહી છે, શિવરંજની સહિત અનેક વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખાડાવાળા રસ્તાઓ છે અને તેના ઉપર વરસાદી પાણી ભરાયેલા છે અને એટલા માટે વાહન ચાલકોને ખૂબ જ સાવચેતી સાથે અહીંથી પસાર થવું પડી રહ્યું છે. ધીમી ગતિએ ટ્રાફિક અત્યારે પસાર થતો જોવા મળી રહ્યું છે. અડધોઅડધ વાહનો અત્યારે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. માત્ર 1 થી 1.5 કલાક જેટલો વરસાદ વરસ્યો છે અને આ વરસાદે અમદાવાદીઓના હાલ બેહાલ કરી દીધા છે. પ્રહલાદનગર, શિવરંજની, શ્યામલ તમામ વિસ્તારોમાં દર વરસાદે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. અનેક મેયર બદલાયા, અલગ અલગ વિસ્તારોના કલેક્ટર બદલાયા, પરંતુ આ પરિસ્થિતિનો ઉકેલ વર્ષોથી નથી આવી રહ્યો અને એટલા માટે જ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. અધિકારીઓ પર સવાલ ઉઠી રહ્યા છે કે અમદાવાદીઓની આ પરિસ્થિતિ માટે આખરે જવાબદાર કોણ છે. જોઈ શકાય છે એક બાદ એક અમે આપને તસવીરો અમદાવાદી બતાવી રહ્યા છીએ. શિવરંજની સહિત વિસ્તારની આ તસવીરો કે જ્યાં 1 થી 1.5 કલાકના વરસાદમાં રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા અને તેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. આજે રાજપાર્ક વિસ્તારની તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ. ત્યાં પણ એ જ પ્રકારનો માહોલ છે. ડીમાર્ટ આગળનો જે વિસ્તાર છે ત્યાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતો હોય છે અને દર વર્ષે આ પરિસ્થિતિનો સામનો સ્થાનિકોને કરવો પડે છે. લોકોના રહેણાંક મકાનો અને દુકાનો સુધી આ વરસાદી પાણી પહોંચી જતા હોય છે. અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી, તેમ છતાં વર્ષોથી આ સમસ્યાનો કોઈ જ ઉકેલ લાવવામાં નથી આવતો. અત્યારે પણ જ્યારે જીવરાજ પાર્ક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ફરી એકવાર આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.
ત્યારે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયેલા છે. જિગ્નેશ, દર વખતની આ સમસ્યા, પરંતુ તેનો ઉકેલ નથી આવતો. આજે પણ 1-1.5 કલાકનો વરસાદ અને અમદાવાદ જળબંબાકાર, શું પરિસ્થિતિ છે? દીપાલી, શરમજનક સ્થિતિ કોર્પોરેશનના સત્તાધીશોએ અનુભવવી જોઈએ, કારણ કે એક બે નહીં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવતા આવ્યા છે, પરંતુ તેમ છતાં આવા વિસ્તારોનું લિસ્ટ તૈયાર કરાતું નથી, ત્યાં કોઈ પાણી જવા માટેનો નિકાલ કરવામાં આવતો નથી. એક તરફ જોઈએ તો શહેરના તળાવો સૂકાપટ જોવા મળે છે, કોઈ પણ પ્રકારે આ તળાવોમાં પાણી જોવાતા નથી, અને ચોમાસા દરમિયાન રસ્તાઓ પાણી પાણી રહે છે. આખરે એવું આયોજન શા માટે નથી કરાતું કે શહેરના તળાવોમાં આ રસ્તાઓ પરનું પાણી જાય? શા માટે ઇન્ટરલિંકિંગ કરવામાં નથી આવતું? શા માટે એવી પાઇપલાઇન નથી નખાતી કે સ્ટ્રોમ વોટર લાઇનના કનેક્શનો તળાવોમાં ગોઠવવામાં આવે, જેથી કરીને સરળતાથી ઝડપીથી પાણી ઉતરી જાય? શિવરાંદીના આ વિસ્તાર છે જ્યાં 15 વર્ષથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે. TV9 પણ અવિરતપણે આ જ વિસ્તારનું રિપોર્ટિંગ કરતું આવ્યું છે. જે આ માર્ગ છે, જે ફૂટપાથ છે, તે ફૂટપાથ પર લોકો વાહન હંકાવે છે. જે કાર આપને દેખાઈ રહી છે, તે કાર ફૂટપાથ પર થઈને જઈ રહી છે. કારણ માત્ર એટલું છે કે ઘૂંટણસમા પાણી ભરાય છે, ફૂટપાથ દેખાતી નથી, અને એટલા માટે જ અનેક અકસ્માતો આ વિસ્તારમાં આ જ સ્થળ પર જોવા મળે છે. આખરે કયા પ્રકારનું આયોજન કોર્પોરેશન કરે છે તે એક મોટો પ્રશ્ન બની જાય છે. કારણ કે જે રીતે વાહનો બેફામ રીતે જઈ રહ્યા છે, વાહન ચાલકોને જે પરેશાનીનો સામનો કરવો પડે છે, આખરે આ ફૂટપાથ શા માટે નથી તોડી પડાતી? શા માટે તેને રોડ લેવલ સુધી લાવવામાં નથી આવતી? કારણ કે પાણી ભરાય તેનો નિકાલ કરવામાં તો કોર્પોરેશનના સત્તાધીશોને રસ નથી, અથવા તો તેમની ઈચ્છાશક્તિ જણાતી નથી, જેના પગલે અવારનવાર અહીં પાણી ભરાતું આવ્યું છે. પરંતુ જો પાણીનો નિકાલ કોર્પોરેશન ના કરી શકે, તો આખરે ફૂટપાથનો નિકાલ કરવો જોઈએ. કારણ કે ફૂટપાથના કારણે અનેક વાહન ચાલકો પડી જતા હોય છે. TV9ના જ કેમેરામાં, લાઈવમાં એ દ્રશ્યો પણ આપે જોયા હશે કે ટુ વ્હીલરો અનેક વાહન ચાલકો પડ્યા છે, અને આ જ રીતે દિવસ દરમિયાન અનેક વાહન ચાલકો પડી જતા હોય છે, તેઓને ઈજા પણ પહોંચતી હોય છે. પરંતુ કોઈ પણ પ્રકારનો નિર્ણય, કોઈ પણ પ્રકારે આ પાણીના નિકાલનો નિર્ણય કોર્પોરેશનના સત્તાધીશો રહેતા નથી, અને આ જ બાબતને પગલે જે વાહન ચાલકો છે, તે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે આ દ્રશ્યો છે, ફૂટપાથ પર જે કાર હંકાવી દેવામાં આવે તો તરત તેને પાછી લેવી પડે, તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું આવ્યું છે. સાથે જો ફોર વ્હીલમાં આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, તો આખરે ટુ વ્હીલરવાળાની શ્રી વિસાદ તે પ્રકારની વાત છે. અને શિવરાંદીના બંને છેડે કહીએ તો બંને બાજુ આ જ પ્રકારનું પાણી ભરાતું આવ્યું છે. શા માટે અત્યાર સુધી આવેલા અનેક મેયર, અનેક મ્યુનિસિપલ કમિશનરની નજર આ પ્રકારના વિસ્તારો પર પડતી નથી, આ પ્રકારની હાલાકી પર પડતી નથી, અને શા માટે આ પ્રકારની પરેશાની પ્રજાની દૂર કરવામાં આવતી નથી, તે એક મોટો પ્રશ્ન બની જાય છે. કારણ કે જો આ બાબતે ગંભીરતા દાખવવામાં આવતી હોય, તો કદાચ આવતા વર્ષે પાણી ભરાવવાનો અમુક વિસ્તારોમાં નિકાલ થઈ જતો હોત, પરંતુ આ પ્રકારનું થતું નથી. કારણ કે ઈચ્છાશક્તિ કોર્પોરેશનના અધિકારીઓની નથી, મ્યુનિસિપલ કમિશનર માત્ર ઓફિસમાં બેસીને જ તમામ જગ્યાઓ પર પાણી કેટલા ભરાયા, કેટલા વિસ્તારોમાં ભરાયા, કેટલા પાણી ક્યારે ઉતર્યા તેનું નિરીક્ષણ કરે છે. ચોક્કસ જિગ્નેશ, આભાર માહિતી આપવા બદલ. તો અમદાવાદીઓના હાલ ભારે વરસાદ વચ્ચે બેહાલ થઈ ચૂક્યા છે, કારણ કે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો કેટલીક જગ્યાએ ખાડાવાળા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને અકસ્માતો